ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના હાલના પ્રમુખને લઈને કચવાટ સાથે છુપો રોષ પણ જોવા મળી રહ્યો હોવાની ચર્ચા કોંગી આગેવાનો અને કાર્યકરોમાં ચાલી રહી છે. હાલમાં 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, દક્ષિણ ગુજરાતના પ્રદેશ પ્રભારી ઉષા નાયડુની ઉપસ્થિતિમાં શહેરના એક ખાનગી ફાર્મ હાઉસ ઉપર ભરૂચ અને નર્મદા જિલ્લાના આગેવાનો સાથેની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહીને તેમની સાથે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સહિતની ચર્ચાઓ થઈ હતી. જોકે આ બેઠકમાં હાલના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના વહીવટ અને કામગીરી અંગે ચાલતો છુપો કચવાટ હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યારે આ બેઠકની જાણ અમુક લોકોને નહીં કરી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જોકે વાત કરવામાં આવે તો રાજેન્દ્રસિંહ રાણાની સાથે કોઈપણ કાર્યકર ન હોય, હાલમાં જ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં માત્ર થોડા લોકોને જ બોલાવ્યા હોય, કાર્યકરોને ભેગા કરતા ફાંફા પડી ગયા હતા. તેઓએ નવા પ્રમુખની જવાબદારી લીધા બાદ પણ હજીએ નવી બોડી પણ નહીં બનાવી હોય તેની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે મરહુમ અહેમદ પટેલ હયાત ન હોય, કોંગ્રેસ પાર્ટીને જીવિત રાખવા અને મજબૂત બનાવવા સાથે કાર્યકરોને સાથે લઈને ચાલે તેવા પ્રમુખની નિમણૂક કરાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.